ગરવી ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ તાલુકામાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું. વારંવાર આપવામાં આવી રહ્યું છે તે ખાસ કરી સરકારી તંત્રએ ધ્યાન આપવું જોઈએ. કેમ તાપી જિલ્લામાં 90% આદિવાસીઓ રહે છે, જે આદિ અનાદિકાળીથી આદિવાસી છે, ત્યારે કેટલાક મિશનરીઓ દ્વારા કરવામાં આવતા મોટા મોટું આ ષડયંત્ર આદિવાસી વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે જોવા જઈએ તો સરકારી શિક્ષકો પોસ્ટરો મિશનરી બની જાય છે, જે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ નિશાળોમાં વિદેશી મિશનરીઓની પ્રાર્થના કરવામાં આવે છે, જે 20/9/2023 રોજ સવારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામણે ગામે આવેલ પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષણ ગામે દિનકરભાઈ પોતે આદિવાસી વિદ્યાર્થીઓને વિદેશી ઈસાઈ મિશનરીની પ્રાર્થના કરવામાં આવી છે. અગાઉ પણ ઘણા બધા બહારથી આવેલા પાદરી મિશનરીઓથી કરવામાં આવેલ ખુલ્લેઆમ ધર્માંતરણ ખૂબ જ મોટું ષડયંત્ર છે, જે આદિવાસીઓને ખૂબ જ મોટું નુકસાન છે. જો આવા કિસ્સાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે તે છતાં સરકારી તંત્ર તાપી જિલ્લામાં આરટીઆઈના જવાબ મુજબ તાપી જિલ્લામાં એક પણ આદિવાસી ખ્રિસ્તી નથી, તો આ તાપી જિલ્લાના મિશનરીઓ આવ્યા ક્યાંથી તે સરકારી તંત્રને પણ ખબર છે, તો તંત્ર કેમ ઢીલું પડે મૂકે છે? તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ તાલુકામાં પેથાપુરમાં એક આદિવાસી વિધવા ગામિત ચેનુબેન જાલિયાભાઈની પોતાની માલિકીની જમીનમાં બહારથી આવેલા ઈસાઈ પાદરીઓએ જમીન પચાવી પાડી છે, જેમાં સિટી સર્વે તપાસમાં પણ આ વિધવા આદિવાસી ચેનુબેન જાલિયા ગામિતની માલિકીની જમીન ખરેખર નામ પર છે, તો સરકારી અધિકારી કેમ આદિવાસીઓને આવા ચેડા કરે છે?